સો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. એન્ડ આઈ હોપ તમે કાલનો વ્લોગ જોયો હશે. એન્ડ અત્યારે છું જોબ પર, તો થોડો કામથી બહાર આવ્યો તો મેં કીધું ચલો વ્લોગ સ્ટાર્ટ કરી દઈએ. એન્ડ આવે છે નવરાત્રિ, તો બધાને હેપી નવરાત્રિ ઇન એડવાન્સ. એન્ડ અમે લોકો આ વર્ષે બી ચાલીને જવાના છીએ અમદાવાદથી મિત્રાણા, તો બહુ મજા આવશે. એન્ડ તમે લોકો બી એન્જોય કરજો. હું વ્લોગ શૂટ કરવાનો છું, ફાઇનલી પહોંચી જઈએ પહેલા ઓફિસે, એન્ડ પછી કામ ફિનિશ કરીએ, અને થોડું મારે બી કામ છે તો એ પતાવીશું. લાગે છે આગળ એક્સિડન્ટ થયો છે બોસ. ઓ માય ગોડ, હા સાચે એક્સિડન્ટ થયો છે. કિયા અને ઇનોવા લાગે છે. ઓ આખી આખી ગાડી લોસ થઈ ગઈ, એમ્બ્યુલન્સ બી આવી ગઈ છે. જોઈએ શું થયું છે. નવરાત્રી આવે છે બોસ, શાંતિથી આવવાનું, શાંતિથી જવાનું, કોઈ ઉતાવળ કરવી નહીં. કેમ કે અત્યારે તહેવારમાં તો ખાસ કંઈ ના બનવાનું તો બી બની જાય, એટલે બંનેની ગાડી લોસ હતી. આઈ હોપ કે કોઈનો વાગ્યું નથી. એન્ડ એક્સિડન્ટ જોઈને મને બી એમ થઈ ગયું યાર, તમને કહું કે યાર બહુ ઓવર સ્પીડ સારી નહીં. જોકે હું બી ચાલતો હોઉં ઓવર સ્પીડમાં જઉં, પણ આપણે આજથી ધીરે, કેમ કે ગાડીની હાલત તમે જુઓ તો મતલબ એકદમ સખત નહીં. આમ એ ટાઈમે ખબર નહીં આ લોકો બ્રેક બી મારી હશે કે નહીં, તો કેરફુલી ગાડી ચલાવવાની. આઈ હોપ કે શાંતિથી, એ લોકોનો બી કહેવાય ને કે એક ઇન્સ્યોરન્સ કંઈક હશે પતી જશે, પણ શાંતિથી ચલાવવાની, કોઈ ઉતાવળ કરવી નહીં. ચલો હું પહોંચી છું પહેલાં ઓફિસે. ઓકે ગાઈસ, ઓફિસ આવી ગયો છું. A few moments later. તો અત્યારે જવાનું છે આપણે પાલડી સાઈડ, જો કે ત્યાં થોડું કામ છે. એન્ડ વાગી ગયા છે 7, તો ફટાફટ ત્યાં જઈશું ઓફિસના કામથી. જોકે એન્ડ હજુ સુધી આપણે ફ્રી પડ્યા નથી બોસ, નોકરી છે ને નોકરી જ છે. મતલબ એમાં તમે તમારો ટાઈમ કોઈ દિવસ કહેવાય ને કે એડજસ્ટ થાય બી નહીં, એન્ડ તમે ટાઈમ લઈ બી ના શકો. તો અત્યારે કંઈક આવી લાઈફ ચાલે છે મારી, તો બી શૂટ કરું છું એન્ડ તમારા સુધી વ્લોગ પહોંચાડું છું. તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે એન્ડ જો નીકળે આપણે, ચલો. અને આ છે ઇલેક્ટ્રિક ચલાવવાની મજા. આ બસ ફૂલી ઓટોમેટિક, ખાલી ઓનલી ફોર કહેવાય ને કે ઓપ્શન બદલવાના અને ચાલે જાય ગાડી. ટ્રાફિકમાં તો બહુ જ મજા આવે જોકે, અને એનું સ્ટેરિંગ જે વધારે છે ને બહુ સ્મૂથ છે, બહુ મજા આવે જોકે. તો ચલો કામ ફિનિશ કરીને ફટાફટ ઘરે જઈએ, તો કંઈક મજા આવે, મતલબ વ્લોગ બી શૂટ થાય. એન્ડ તમે બધા લોકોએ સાંભળ્યું છે મુરારી બાપુ જે ભજન કરે છે ને એવું બધું, તો આ એમનું હાઉસ છે. એકવાર દિવસે ટાઈમ લઈને જો પોસિબલ થશે તો કોઈ વાર મળીશું. અહીંયા એમની ગાડી પડી છે ઇનોવા, એન્ડ એમનું ઘર છે. ક્યાં છે આપણે નહીં કહેવું, કેમ કે કોકનું એડ્રેસ રિવીલ કરવું ના કરતા, તો આપણે કોઈ વાર વિડીયો જ બનાવીશું મળીને. તો ચલો વ્લોગમાં બને રહેજો, મજા આવશે. એન્ડ 2-3 દિવસ આવું થોડું ઘણું રહેશે, હું શૂટ કરી શકું ના કરી શકું થોડું ઘણું, તો એડજસ્ટ કરી લેજો. કેમ કે મારો ટાઈમ સેટ થઈ જાય થોડો, પછી મારો બહુ મોટો પ્લાન છે. મતલબ કે થોડો ટાઈમ જોબ પર છું, પછી હું જોબ બી નથી કરવાનું, એનું રીઝન બી તમને કહી દઈશ થોડા ટાઈમમાં. તો અત્યારે કંઈક આવી લાઈફ ચાલે છે, ભાગા દોડી વ્લોગ ને હા ને તે ને બધી પ્રોબ્લેમ ને બધું, કેટલું બધું એડજસ્ટ કરવું પડે છે, પણ કંઈ વાંધો નહીં. ચલો બન્યા રહેજો. હા ભાઈ, ચલો માયર ભાઈ આવી ગઈ, રસ્તામાં મળ્યા તેમને આપણે લઈ લીધા છે. ચલો કેવું છો ભરો યાર તમે? હું રમા ભી રહ્યો છું. દર્શન કરો. અમદાવાદ કઈ આવ્યા? અમદાવાદ 2 દાડા થયા ને યાર. મયુરભાઈ અમદાવાદ આવી ગયા ભાઈ, ખુશખબરીના સમાચાર. એન્ડ આજે મયુરને આપણે ફરવાઈશું. ચલો સીટબેટ પહેર દો ભાઈ, સીટબેટ પહેર દો બરાબર. ચલો આપણી ખુરશી કી પેટી બાંધ લો, આજે અમદાવાદ ફરાવીએ મયુરને. ઓકે ગાઈઝ, તો મયુર અમે બે આજે ફર્યા છીએ, જોકે અમદાવાદમાં જેટલું બતાવ્યું એટલું બતાવ્યું. એન્ડ આજે મતલબ કાલે નવરાત્રી છે, કાલે આપણે જઈશું ફાઇનલ બરાબર જીએમડીસી ગ્રાઉન્ડ, યા તો કોઈ પાર્ટી પ્લોટમાં પાસનું સેટિંગ થાય તો, યા તો જીએમડીસી તો છે જ. એન્ડ જો એક બીજી વસ્તુ બતાવો તમે, અમે લોકો અહીંયા સિગ્નલ પર હતા,
અને સામે દેખાતું હશે જીમ, જો કે નાઈટમાં એટલું બધું ઝૂમ નહીં કરી શકું કેમ કે ફાટી જશે, પણ ત્યાં ઉપર બધા એક્સરસાઇઝ કરીને નીચે પબ્લિક કેટલી પ્લેસ જોવો, મતલબ જે બી નોકરી કરતા હોય, સ્વિગીવાળા કોઈ બીજું કે આપણે જ ગણી લઈએ ને, બીજા બધાની વાત છોડો, આપણે જો યા બીજા કોઈ બી અહીંયા ચાવાળા છે, અહીંયા સ્વિગીવાળા છે કોઈ બી, એન્ડ ઉપર જો ઉપર પહેલાં એક્સરસાઇઝ કરે છે ચાલતા, મતલબ રનિંગ જે પેલું છે ને એની પર, અને આ પબ્લિક જો, મતલબ ખાલી એક જ માલનો ફરક છે. કસરત તો જો એમને એક દિવસ ખાલી એમને સ્વિગીની ડિલિવરી કરાવી હોય તો ઓટોમેટિક એમની બોડી એક્સરસાઇઝ થઈ જાય, પણ આવું છે યાર. રૂપિયા અને વસ્તુ કહે ને, રૂપિયાથી પબ્લિક કહેતી હોય કે કંઈ ના થાય, તો રૂપિયાથી જ બધું થાય એવું હું માનું, કેમ કે રૂપિયા વગર તો કંઈ નહીં. હું કેવું મેં, એક જ માલનો ફરક હોય ને ખાલી, અહીંયા બપડા સ્વિગીવાળા હોય યા કોઈ બી, જેને સારી જોબ છે એને તો કંઈ વાંધો નથી, પણ જેને સારી જોબ નહીં ને જેને ડિલિવરી હોય આ, મતલબ કે સ્વિગીવાળા ઝોમેટોવાળા, એ લોકો આખે દિવસ મયુર ભાગતા આવે, ખબર તને? મયુર તો જો કે અમદાવાદમાં રેલવે લઈને ખબર જ. તો આવું છે, ભગવાને જેને કહેવાય ને કે આપ્યું એને બાકી નહીં રાખ્યું, બાપડા જે લોકો આવી રીતે મહેનત કરતા હોય એમને એ જ જગ્યા પર એ જ પોઝિશનમાં, કે આ બધું પોલિટિક્સ થઈ ગયું મયુર, આમાં કિસ્મતની વસ્તુ નહીં, પોલિટિક્સ. પબ્લિક તમે જુઓ કે ગમે તેટલી મહેનત કહેવાય ને, કે પહેલાં એવું કહેવાય હતું કે મહેનત કરવાથી ફળ મળે, પણ અત્યારે એવું નથી, પોતાના માઇન્ડથી તમે સેટ થઈ શકો, બાકી તો ભાગ્યા કરો. તો થોડું ઘણું મયુર બી ભણ્યો હોય તો મયુરને બી સારી જોબ મળી જતો મયુર જણા, અને તો બી મયુરને તો આપણે સારી જોબ અપાવીશું. મયુર હવે અમદાવાદ કઈ, મતલબ ગામડે કઈ જવાનું? અને મયુર બી અમારી જોડે આ વખતે ચાલવાનો છે, જોકે પહેલાં બી ચાલ્યો હતો, આગળ પેલા વ્લોગ પેલા વર્ષના જે હશે જોઈ લેજો બધા. એન્ડ આ વર્ષે બી હું ને મયુર બે, મયુર અમે બધા જો કે જેટલા બી ચાલે તે બધા ચાલવાના છીએ, તો મજા આવશે. કઈ તારીખે મયુર? 7 તારીખે 7-10 એ દિવસથી અમે કારગીલથી અમે સ્ટાર્ટ કરીશું, એન્ડ સીધા મિત્રાણા બરાબર. અને 6 તારીખ એનાથી બી મોટો અવસર છે, એ બી તમે વ્લોગ આવશે, એ બી મજા આવશે જોવાની, એ બી જોજો, કેમકે એ દિવસથી જ કહેવાય ને કે બધું સ્ટાર્ટ થઈ જશે સેલિબ્રેશન. એ દિવસે બી બહુ મોટો પ્રસંગ છે, એને બીજા દિવસે સવારે નહીં પણ સાંજના ટાઈમે 6 વાગે અમે અહીંયાથી કારગીલથી, કારગીલ અમદાવાદ એથી અમે લોકો ચાલવાના છીએ સંઘ અમદાવાદથી મિત્રાના. તો અમે આપણે 11 તારીખ પહોંચી જઈશું ને, 11 તારીખ અમે પહોંચી જઈશું. આઠમના દિવસે અમે ત્યાં દર વર્ષે, ત્રીજું વર્ષ છે મારું, તો તારું કયું? મયુરનું બીજું વર્ષ, મારું ત્રીજું વર્ષ. અમે લોકો 3 વર્ષથી ચાલી જાય, મારું 4th વર્ષ છે મયુરનું. 3 વર્ષ તો થઈ ગયા ને, 4th વર્ષ મારે, 1 જ વર્ષ કૂદશે આની પછી. પણ આપણે તો જ્યાં સુધી ચાલે એવું માની લેવું નથી કે આપણે આટલા વર્ષે ચાલશું, આપણા જેટલો ટાઈમ ચલાય છે એટલો ટાઈમ ચાલીશું. ઓકે ગાઈસ, મયુરને ડ્રોપ કરીને હું આવી ગયો છું ઘરે, વાગી ગયા છે 8:30-9, ટાઈમ નથી જોયો સોરી. એન્ડ ચલો ફરી જમી લઈએ એટલે પછી મળું તમને. ઓકે ગાઈસ, તો ઘરે પહોંચી ગયો છું એન્ડ અત્યારે બેસી ગયો છું જમવા. મયુરને ડ્રોપ કરી દીધો એન્ડ મયુર કાલે આવશે જોકે મારા ઘરે. મયુર અત્યારે એના ઘરે છે એન્ડ હું બી ઘરે આવી ગયો છું, વાગી ગયા છે 10 એન્ડ હવે જમવા બેસી ગયો છું. મમ્મી હાલ ને જમવા, તો જમી લઈએ ફટાફટ એન્ડ પછી બ્લોગ એડિટ કરવા બેસી જઈએ. ઓકે ઓકે ગાઈસ, જમવામાં છે સબ્જી, મિક્સ વેજીટેબલ એન્ડ રોટલી એન્ડ ઘી, હાલ તો થોડું ઘી લઈશું એન્ડ દૂધ. તો ફટાફટ જમી લઈએ એન્ડ પછી શાંતિથી એડિટિંગ કરવા બેસી જઈએ. Okay.